राष्ट्रीय मत्स्य पालक दिवस तरीके उजववामां आवे छे। गुजरात राज्य ने कुदरते विशाल जल संपत्ति बक्षी छे। गुजरात 1600 किलोमीटर नो लांबा दरिया किनारो धरावे छे, जे दरियाई जल जीवतोना कुदरती विकास माटे खूब ज अनुकूल छे। दरियाकांठाना विस्तारमां जुदी जुदी जातोनी मत्स्योनो कुदरती विकास थाय छे, जेमां माछीमारो पोतानी आजीविका माटे वर्षोथी माछीमारी करे छे। परंतु कुदरती मत्स्य उत्पादननी एक मर्यादा होय छे, तेथी आ रीते मळता उत्पादन द्वारा निरंतर वधती जती वस्तीनी जरूरियातने पहोंची वळवा माटे आधुनिक वैज्ञानिक पद्धतિઓ વડે માછીમારીના વ્યવસાયને વિકસાવવામાં આવી રહ્યો છે। મત્સ્ય ઉત્પાદનની જરૂરિયાતને પહોંચી વળવા માટે મત્સ્ય ઉછેરના પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે અને આ પ્રયોગોમાં ખૂબ જ ઉત્સાહજનક પરિણામો પણ મળ્યા છે। મત્સ્ય ઉદ્યોગ ખાતા દ્વારા મત્સ્ય ઉદ્યોગ પ્રવૃત્તિના વિકાસ માટે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ ઇજારા નીતિ 2004 મુજબ આદિજાતિ વિસ્તારમાં આવેલ જળરાશિને આદિવાસી મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ મંડળ સંઘ મત્સ્ય ઉદ્યોગ સ્વસહાય જૂથ વ્યક્તિગત આદિવાસી લાભાર્થીને ઇજારા ઉપર આપવામાં આવે છે। ત્યારે દિવાનિયા ડુંગર સંચય તળાવમાં આદિજાતિ માછીમારો માછલીને પકડવા માટે મુખ્યત્વે સાદી હલેસાવાળી ટીન બોટ અને ગિલ નેટનો ઉપયોગ કરે છે। બનાસકાંઠા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરીના અધિક્ષક શ્રી દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય બીજ સંગ્રહ બોટ નેટ સહાય જેવી વિવિધ યોજનાઓના લાભ ખાપા ગામના જય ચામુંડા ગ્રુપને આપવામાં આવ્યા છે। જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરીના શ્રી પ્રદીપભાઈએ જણાવ્યું કે આદિજાતિના પરિવારો મત્સ્ય ઉદ્યોગના વ્યવસાયથી આર્થિક રીતે પગભર થાય તે માટે સરકારશ્રીની યોજનાઓ મુજબ વિવિધ સહાય આપવામાં આવે છે, જેનાથી દિવાનિયા ડુંગરમાં મત્સ્ય ઉદ્યોગ પ્રવૃત્તિ કરતા જય ચામુંડા ગ્રુપના સભ્યોના પરિવારોની આવક અને સુખાકારીમાં વધારો થયો છે। દિવાનિયા ડુંગરમાં મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ થકી અંદાજિત 25-30 કુટુંબ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યા છે। મારું નામ રત્નાભાઈ પઢિયાર નામ છે અને ખાપાનો રહેવાસી છું અને જય ચામુંડા મને ઇજારો મળેલ છે અને 2018થી મને મળેલ છે, એના આધારે અમે વર્ષના સારા આવકો મળી રહે છે। આના 20-25 જણા અમે કુટુંબમાં મળી રહે છે, બરાબર। મારું નામ પઢિયાર નાગજીભાઈ સદાભાઈ છે, ગામનું નામ ખાપા। અમારો જય ચામુંડા ગ્રુપ છે, એ ગ્રુપમાં લગભગ 12 સભ્ય છે। એ સભ્યોને તમામ સભ્યોને આદિજાતિ વિકાસ દ્વારા અમને આ દિવાનિયાડી અપસેટ વેલ્યુના કિંમતમાં અમને ઇજારા પેટે અમને આપે છે। સરેરાશ વાર્ષિક આવક 6,340 કિલો જેટલી અમે મચ્છી કાપી, એમાંથી 6,13,000 આસપાસ અમારી વાર્ષિક આવક થાય, એમાંથી નફો લગભગ 3,00,000 આસપાસ અમને નફો થાય। એ નફામાંથી અમે અમારું પણ ગુજરાન ચલાવીએ અને અમારા ગામમાં પણ જો જરૂર પડે તો અમે મદદરૂપ થઈએ છીએ। મચ્છી અમે અહીંથી પાલનપુર તથા આબુ રોડ પણ વેચીએ અને લગભગ મહેસાણા આસપાસ પણ અમારી મચ્છી દિવાનિયા ડેમની જય ચામુંડા ગ્રુપ દ્વારા પહોંચે છે। મચ્છીની ડિમાન્ડમાં તો અમારે એક તો રેવું, કથલા અને મિર્ગલ, તો એમાંથી બકરા પણ મચ્છી છે, પણ એ ઓછા પ્રમાણમાં છે અને વધારેમાં વધારે મચ્છી અમારે રેવું અને કથલા આ ડેમમાં છે અને લગભગ 20-25 કુટુંબોને આ ડેમમાંથી રોજગારી મળે છે। ઇન્સ્યુલેટેડ બોક્સ છે એ દરેકે અને મચ્છબીજ છે, મચ્છબીજ સંગ્રહ કે જે અમારા અહીંયા બનાસકાંઠાની અંદર દાંતીવાડામાં રેરિંગ સ્પેસ છે, જ્યાં અમે મચ્છબીજનો ઉછેર કરીએ છીએ અને એ મચ્છ ઉદ્યોગ ખાતા દ્વારા ઉછેર કરવામાં આવે છે। જે આદિજાતિ વિસ્તારની અંદર જેટલા પણ સિંચાઈ તળાવો છે જે ઇજારે ઉપર આપવામાં આવેલા હોય છે એ લોકોને 100% સહાયથી આપવામાં આવતા હોય છે। એના ભાગરૂપે આ દિવાનિયા ડુંગરની અંદર પણ 100% સહાયથી મચ્છબીજ સંગ્રહ માટે માછલીને આ બિયારણ આપવામાં આવતું હોય છે, જેના થકી આ લોકો રોજગારી એમને મળી રહે છે। એ બિયારણ આમાં નાખવાથી પછી વર્ષે એનું પ્રોડક્શન સારું એવું લઈ શકે છે। આપણે દિવાનિયા ડુંગરની વાત કરીએ તો એ લોકો ઓન એન એવરેજ વાર્ષિક 6,000 કિલો જેટલું માછલીનું પ્રોડક્શન કરે છે, જે અહીંયા લોકલ સ્થાનિકની અંદર જ એટલી માંગ રહે છે।
કે એ વાર્ષિક અહીંયા જ એનું પ્રોડક્શન અહીંયા વેચી શકે છે અને જેના થકી વાર્ષિક લગભગ છ લાખ જેટલી એમને આવક થાય છે, જેમાં ખર્ચોને એક અડધા વાર્ષિક એમને 3-1 લાખ જેટલો એમાં એમને નફો પણ થાય છે, જેની ઉપર જય ચામુંડા ગ્રુપના જે સભ્યો છે એમની રોજીરોટી એ લોકો રળે છે.